વેલકમ બેક મિત્રો, જ્યારે પણ કોઈ બિઝનેસની શરૂઆત કરવી હોય તો ઘણા બધા સવાલો મનમાં ઊભા થાય. સૌથી પહેલો સવાલ, પૈસા ક્યાંથી લાવીશ? મૂડી નથી તો આ બિઝનેસને આગળ કઈ રીતે વધારીશ? એટલા બધા માણસો ક્યાંથી લાવીશ? મેન પાવર નહીં મળે તો બિઝનેસને આગળ કેવી રીતે વધારીશ? આ તમામ સવાલોનો જવાબ હતો રુઝાન ખંભાતા પાસે, કારણ કે એક દ્રષ્ટિકોણ તેમના પાસે હતો. આવો જાણીએ શું હતો એ દ્રષ્ટિકોણ અને શું હતો તેમનો જીવન મંત્ર. રુઝાનજી, ખાસ તો લોકો જ્યારે પણ બિઝનેસ કરતા હોય અથવા તો કહેતા હોય બાપ દાદાની પેઢી હશે તો જ આપણે એ બિઝનેસને આગળ વધારી શકીશું. સેકન્ડ થિંગ, કોઈ હીરો હોય, કોઈ સુપરસ્ટાર હોય તો એવું વિચારશે કે એના પપ્પા ફિલ્ડમાં હતા એટલે આવ્યો, પપ્પાની વારસાગત જે હતી તેને આગળ વધારી. પણ આપે એવું ન કર્યું. ચાહત તો ફાધરનો બિઝનેસ આગળ વધારી શકતા હતા અને એને આગળ એમાં જ વધ્યા હોત. પણ તમે કઈ રીતે આખું આ સર્જન કર્યું? શૂન્યમાંથી સર્જન કહી શકાય આને? યા, મેં એકચ્યુઅલી જ્યારે સ્ટાર્ટ, મેં પોતાના, એઝ આઈ ટોલ્ડ બિફોર, કે મને પોતાના પગ પર પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવી હતી. હવે એના માટે તમે સાચું કહ્યું કે જ્યારે માણસ બિઝનેસમાં જાય છે ત્યારે પહેલાં મૂળની કેપિટલ ક્યાંથી આવશે, યા યુ નો ઓલ ધોઝ થિંગ્સ વિચારે છે. પણ મેં પહેલાંથી વિચાર્યું હતું કે નોલેજ ઇઝ પાવર, જે મેં કહ્યું હતું. એટલે મેં જે બિઝનેસ આઈટીનો લીધો એમાં મેં આજે મારા કન્સેપ્ચ્યુઅલ લેવલ બિઝનેસ હતા, જેને કે આઈ સ્ટાર્ટેડ વિથ સોફ્ટવેર એન્ડ ધેન વિથ વેબસાઇટ. તો મેં શું કર્યું કે મારી પાસે પૈસા તો નથી, વેરી નેચરલ. તો મેં જેને કે મારી જે ટીમ બનાવી, તો ટીમમાં મેં પાર્ટ ટાઈમ લોકોને લીધા. પાર્ટ ટાઈમ કેવા? સ્ટુડન્ટ્સ. જેને કે મારા ટીમમાં ડિઝાઇનર, યુ નો વેબસાઇટ બિઝનેસમાં ડિઝાઇનર્સની જરૂર પડે. તો હું સીએનમાં ગઈ હતી ને ત્યાંથી મેં સ્ટુડન્ટ્સો, એટલે થ્રુ ધ પ્રિન્સિપલ વાત કરી. અને એ જે સ્ટુડન્ટ્સ હતા, જે લોકોને એ વખતે યુ નો એ જમાનામાં પેલું બોર્ડ પર લીપા ચોપી કરતા હતા, એટલે આઈ મીન ડિઝાઇનિંગ કરતા હતા, પેઇન્ટિંગ કરતા હતા. તો મેં કહ્યું કે જો મારી પાસે પૈસા નથી પણ તમને પાર્ટ ટાઈમ મારે ત્યાં આવો અને હું તમને કમ્પ્યુટર આપીશ, સોફ્ટવેર આપીશ. એ વખતે પેજ મેકર ને કોરલ ડ્રો બહુ ફેમસ હતું, હવે ફોટોશોપ આવ્યું છે. તો એ લોકો મારે ત્યાં આવતા હતું, એ લોકોને બુક્સ આપતી હતી અને એ લોકો એ પર શું કહેવાય ડિઝાઇનિંગ કરતા હતા. પછી મારે ત્યાં સેમ પ્રોગ્રામર, એચટીએમએલ પ્રોગ્રામિંગ કોઈને ના આવડે, તો હું એવી રીતે જ પાર્ટ ટાઈમ સ્ટુડન્ટ્સોને લાવતી હતી ને એ લોકો મારે ત્યાં એ કરતા હતા. અને પછી અમારી જે કોર ટીમ હતી 3-4 જણની, અમે એ જે કામ હોય એ કામને અમે પ્રોફેશનલ ટચ આપી દઈએ અને પછી અમે એને પબ્લિશ કરીએ. તો મેં જે ટીમ ડેવલપ કરી એ યંગ એન્થુઝિયાસ્ટિક, કરેક્ટ 95% લોકો તો મારે ત્યાં જે કામ કરતા હતા એ લોકો ફ્રેશર્સ હતા, એટલે હું ફ્રેશર્સને બહુ ચાન્સ આપતી હતી. એટલે ફ્રેશર એટલે બિલકુલ ઓપન માઇન્ડ હોય અને લાઈફમાં કંઈ આગળ વધવાની ઈચ્છા હોય. એ કહી શકાય કે એના ઉપર જેવો ઘાટ ઘડવો હોય એ પ્રકારના. તમે બિલકુલ સાચું કહ્યું છે કે જે ઘાટ ને એ લોકો નથી. ઘણી વાર આજની તારીખમાં ધ ન્યુ એમબીએ પેરાડાઇમ સેઝ કે અનલર્નિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ. તમે જે શીખ્યા છો એ જમાનાનું શીખ્યા છો, હવે આજના જમાનામાં યુ હેવ ટુ અનલર્ન. જે શીખ્યા છો એ ભૂલી જાઓ અને હવે નવું શીખો અને નવું ઇમ્પ્લિમેન્ટ કરો. એટલે બિઝનેસમાં આ બધી ચીજોની જરૂર છે. મની ઓલવેઝ ફોલોઝ, મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે શૂન્યમાંથી સર્જનની તો આપણે વાત કરી લીધી, પણ હવે જો વાત કરીએ મેઇન પોઈન્ટ સંઘર્ષની, કારણ કે લાઈફમાં દરેક વ્યક્તિને સંઘર્ષ કરવો જ પડે છે અને એમને એમ તો ડાયરેક્ટ કોઈ કેને ઉતાવળે આંબા ન પાકે, એટલે બસ એવી જ રીતે સીધું કોઈ ફળ તૈયાર છે ને તમે ખાઈ લીધું એવું પણ બનવાનું નથી. કેટલો સંઘર્ષ કરવો પડ્યો રુઝાન ખંભાતાને પોતાને? સંઘર્ષ, તમે એને સંઘર્ષ વર્ડ યુઝ કરો છો એટલે બહુ હેવી વર્ડ થઈ ગયો છે. હું કોઈ સંઘર્ષ વર્ડ નથી યુઝ કરતી, હું વર્ડ યુઝ કરું છું કે છે ને એક્સપિરિયન્સ, કે મને હું જેમ જેમ શીખતી ગઈ એમ એમ, યુ નો ધેર અ લોટ ઓફ થિંગ્સ જેને હું નોર્મલી કહું છું પ્રોબ્લેમ્સ. મારા રૂમમાં કોઈ બી આવે ને બેન પ્રોબ્લેમ છે, તો કોઈ બેન પ્રોબ્લેમ વર્ડ યુઝ નહીં કરવાનો. પ્રોબ્લેમ ઇક્વલ ટુ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. એટલે મારા રૂમમાં એમ કહું કે ભાઈ આ ચેલેન્જ છે ને ઓપોર્ચ્યુનિટી છે. કે મારે જ્યારે હું બિઝનેસમાં ચાલુ થઈને હજી બી ચાલે છે, તો જે બી પ્રોબ્લેમ આવે, સંઘર્ષ આવે, સ્ટ્રગલિંગ આવે, તો આઈ વિલ કોલ ઇટ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટી. એટલે એનાથી મને શું ફાયદો થયો કે કંઈ બી, કારણ કે મારો તો નવો ઇનોવેટિવ બિઝનેસ, એટલે બહુ ચેલેન્જીસ આવ્યા છે. ટેકનિકલ ચેલેન્જીસ તો ઢગલે ઢગલા આવ્યા છે. લોકો તો કે બેન આ તમારથી થવાનું જ નથી, આ ટેકનિકલી પોસિબલ નથી. યુ નો ધીસ ટેકનિકલી પોસિબલ વર્ડ એવો છે કે તમને તો હાય નહીં થશે, પણ ટેકનિકલ વર્ડ જે આવે છે ત્યાં બધા ગભરાઈ જતા. અને ફ્રેન્કલી સ્પીકિંગ, મેં કોઈ દિવસ કંઈ બી કર્યું છે તો મેં એને સંઘર્ષ ગણ્યો જ નથી, ઉલટું મેં તો એને મારી ચેલેન્જ ગણી છે, મજા ગણી છે. અગર કંઈક સોલ્વ ના થાય તો મને તારે લાય અને પતાવું અને સોલ્વ કરું. એટલે એનાથી મને ફાયદો શું થયો છે કે ઇટ હેઝ ઓલવેઝ બીન એન ફન એલિમેન્ટ ઇન માય લાઈફ, ઓલવેઝ બીન એન ચેલેન્જિંગ એલિમેન્ટ ઇન માય લાઈફ. અને એ જ્યારે તમારું માઇન્ડસેટ બનશે ને કે તમે ચેલેન્જ ફેસ કરો છો અને તમે ચેલેન્જ જીતી ગયા, જ્યારે એ માઇન્ડસેટ તમારું બનશે ને ત્યારે તમને તમારું કામમાં હજી રસ પડશે, હજી મજા આવશે. આટલી બધી પોઝિટિવ એનર્જી હું અત્યારે તમારી અંદર જોઈ રહી છું. પણ લેટ મી કમ્પ્લીટ સ્ટ્રગલમાં જાણે કે એક્ઝામ્પલ આપું છું તમને, કે તમને થાય કે એઝ અ બેન તમે ફિલ્ડમાં નહીં જઈ શકો. બધા બહેનોને તો ઉલટું, મને તો ફિલ્ડમાં જવા વધારે ગમે. અને ફિલ્ડમાં જવાથી ફાયદો શું છે તમને, કે તમે એટલે કોઈને મિટિંગમાં મળવા જાઓ છો
તો નોર્મલી એઝ અ બેન તમને બિચારો બહાર ઓછું બેસાડે છે ને અંદર જલ્દી બોલાવી લે છે. એક એક્ઝામ્પલ આપો, એટલે આ પોઝિટિવ ચીજ છે કે તમે કહો છો કે પછી એઝ અ બેન તમે કહો કે તમારે શું કહેવાય કસ્ટમર હેન્ડલિંગ યા ક્લાયન્ટ હેન્ડલિંગ. તો યુ નો એઝ અ બેન ઉલટું ક્લાયન્ટ હેન્ડલિંગ તમને ઉલટું ઈઝી પડે છે, કારણ કે જે મહિલાઓને જલ્દીથી આગળ વધવા મળે છે ચાન્સ. હું તો એ પોઝિટિવલી જોઈ લઉં છું. પછી જાણે કે બહેનો હોય તો મને તો બહુ મજા આવતી હતી. હું તો મારા તો કેબલનો બિઝનેસ તો ધાબે ચડી જવાનું, તો હું તો ધાબે ચડી જાઉં અને હું તો ચડું. અગર મેજર ટેકનિકલ ફોલ્ટ હોય તો હું તો ચડું, જોડે કસ્ટમરને બૂમ પડતી એટલે કસ્ટમરને મેં ચડો કે સાહેબ ચલો આપણે બંને ધાબે જઈએ. ભાઈ જસ્ટ લાઈક દેટ. મને ખબર છે કે મારે એના ચડવાથી ફોલ્ટ થવાનો નથી, પણ જસ્ટ લાઈક દેટ. શું તમે જે સ્ટ્રગલ આને સ્ટ્રગલ ના કહેવાય? બધા કોઈ બીજી બેન કહે મેં તો બહુ સ્ટ્રગલિંગ કર્યું, ધાબે ચડ્યું, આ ચડી, પણ આ તો ઉલટી મજા છે. એટલે અલ્ટિમેટલી દેર ઇઝ નથિંગ લાઈક સ્ટ્રગલ. રુદાન ખંભાતા અને ખાસ જે ઘણી બધી મહિલાઓ છે તેના માટે તે ઓલરેડી આદર્શ તો છે જ, પણ મહિલાઓ માટે શું વિચારો છો તમે? જેમ હમણાં તમે વાત કરી કે મહિલાઓ માત્ર એમના માટે તો એ પ્લસ પોઈન્ટ છે કે જલ્દીથી મહિલા જોઈને એને પહેલા જગ્યા મળી જશે, એને પહેલા બોલાવી લેશે, પણ ઘણી વખત મહિલાઓને અમુક વખત સંકોચ થતો હોય કે ના આ કામ હું ન કરી શકું અથવા આ ફિલ્ડ વર્ક મારે ન કરાય. આવા પ્રકારના સંકોચ અને મહિલાઓ માટે તમે શું કહેવા માંગશો? ખાસ શું ફેમિલીમાંથી ક્યારે આ પ્રકારનું તમને કોઈ વખત કહેવામાં આવ્યું કે ના હો રુઝાન છોકરી છો આવું નહીં કરવાનું? ના 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 ના, અમારા ઘરમાં કમિંગ ફ્રોમ અ પારસી કમ્યુનિટી, અમારા ઘરમાં કોઈ દિવસ છોકરા છોકરીનો પેલું ડિમાર્કેશન હતું જ નહીં કોઈ બી દિવસ. બધાને એક સામતા જ ઉછેર્યા છે, એટલે એઝ અ ગર્લ આ ના થાય ને પેલું ના થાય હતું નહીં. અને બીજી મહિલાઓના કરતાં પહેલાં અગર આઈ વુડ લાઈક ટુ ટેલ ધેર ફેમિલી મેમ્બર્સ કે તમે તમારી દીકરીઓને ભણાવો અને એ લોકોને પગે ઊભા રાખો. કારણ કે એક્ઝામ્પલ હું મારી જ કંપનીને આપો, મારે ત્યાં ઘણી છોકરીઓ કામ કરે છે, કામ કરતી હતી. અમારે પહેલાં કોલ સેન્ટર ચાલે, આઈએસપીનો બિઝનેસ એટલે 24/7 કોલ સેન્ટર ચાલે, એટલે દિવસના ટાઈમે બહેનો આવીને યુ નો નવી નવી છોકરીઓ જે મોઢું ના ખોલી શકે એ 15 દિવસ પછી એવી તૈયાર થઈ જાય કે કસ્ટમરોને યુ નો, કારણ કે કસ્ટમરો કોલ સેન્ટર પર તો કમ્પ્લેન માટે ફોન કરવાના હતા કે બીજું કહેવા તો ફોન રહે, એટલે કસ્ટમરને જવાબ આપતી તૈયાર થઈ જાય. પછી હવે તો થેન્ક્સ ટુ બીપીઓ પોલિસી નો ઓલ્ડર બહેનોને રાતે કામ કરવાનું અલાઉડ છે, ના તો પહેલાં 8-9 વાગ્યા સુધી બહેનો કામ કરે પછી નાઇટ શિફ્ટમાં છોકરાઓ ચાલુ થઈ જાય. એટલે મેં એ ચીજ બીજી બી જોઈ કે બહેનો હોસ્ટેલમાં રહીને યા વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહીને કામ કરે છે, જે મને બહુ ગમે છે, બિકોઝ દે વોન્ટ ટુ મેક કેરિયર ઇન ધર લાઈફ. ને એ એટલા માટે પોસિબલ છે કારણ કે એ લોકોના ફેમિલી મેમ્બર્સ સમજે છે કે એ લોકોને લાઈફમાં આગળ આવવા માટે એ લોકો પોતાના પગ પર ઉભી રહેશે. ભલે હું તો કહું છું તમે 500 રૂપિયા કમાવો, 1000 રૂપિયા કમાવો, 2000 રૂપિયા કમાવો, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા પગ પર ઉભા રહો. કારણ કે જ્યારે એ લોકોને બહાર એપ્રોચ મળશે ત્યારે એ લોકોને એક સેલ્ફ કોન્ફિડન્સ વધશે, જે લોકોને ખબર પડશે કે એ લોકોને કઈ રીતે એ લોકોને પોતાનું મૂલ્ય ખબર પડશે. એટલે ધીસ ઇઝ વોટ આઈ ઓલવેઝ ટેલ ફોર વુમેન. એકચ્યુઅલી વી ઓલસો વર્ક ફોર વુમેન એમ્પાવરમેન્ટ, કે હું બહેનોને જે એ લોકોના સોશિયલ ઇકોનોમિકલ પ્રોફેશનલ હર્ડલ્સ હોય છે એ આઈ ટ્રાય કે એ પહેલાં તો આઇડેન્ટિફાઈ કરવાના, પછી અન્ડરસ્ટેન્ડ કરીને એને ઓવરકમ કેવી રીતે કરવાના. આઈ શું કહેવાય કોન્ટ્રીબ્યુટ ઇન ઓલ ધોઝ થિંગ્સ કે બહેનોને એ રીતે એ લોકોનો મેન્ટલ ફિઝિકલ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ સ્ટેટા એ લોકોને કેવી રીતે વધી શકે. સો આઈ વર્ક ફોર ઓલ ધોઝ થિંગ્સ ફોર વુમેન. ને બહેનો માટે તો મારે એક સિમ્પલ ચીજ કેવી છે કે આપણે જે અત્યારે કહેવાનું કહ્યું નોલેજ ઇઝ પાવર, પણ હું કહું છું વિઝડમ ઇઝ સુપર પાવર. હવે તમે કહેશો બેન આ વિઝડમ ઇઝ સુપર પાવર કેવી રીતે આવ્યું? તો સિમ્પલ એઝ દેટ, આપણને બધાને ખબર છે, આપણે ભણ્યા છીએ કે ટોમેટો ઇઝ અ ફ્રૂટ, ભણ્યા છીએ ને કે ટોમેટો ઇઝ અ ફ્રૂટ એન્ડ નોટ અ વેજીટેબલ, એ આપણે ભણ્યા છીએ. પણ લોકો નોર્મલી ટોમેટોને વેજીટેબલ એ ગણશે. તો બહેનોને ખબર છે પણ કે ટોમેટોને ફ્રૂટ સલાડમાં ના નખાય, એટલે ધીસ ઇઝ વિઝડમ. આ જે આપણું બહેનોનું વિઝડમ છે ને એ આપણે કદર કરવાની છે. એટલે મારે બહેનોને કહું છું કે જ્યારે જરૂર પડે દુર્ગામાં બનો. બિલકુલ, તો જરૂર પડે દુર્ગામાં પણ બની જાઓ. આવા જ ઘણા જીવન મંત્ર રુઝાન ખંભાતા પાસેથી જાણીશું. બધું એક બ્રેક બાદ.